આ તરફ રાજકોટના લોકમેળાને લઈને મળી રહ્યા છે મોટા સમાચાર. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકમેળો કરવામાં આવી શકે છે રદ. પ્લોટ ધારકોને રિફંડ આપવાની માંગ સાથે ધારાસભ્ય ઉદય કાનકડે જિલ્લા કલેક્ટરને કરી છે રજૂઆત. રાજકોટ લોકમેળા સમિતિ દ્વારા આજે સાંજ સુધીમાં આખરી નિર્ણય લેવામાં આવી શકે. તો આપને કહી દઈએ કે જે પ્રકારે વરસાદી પાણીનો ભરાવો મેળાના ગ્રાઉન્ડ પર થયો છે ત્યારે પ્લોટ ધારકોની તમામને હવે રિફંડ આપવાની માંગણી છે અને આ અંગે હવે કોઈ ચોક્કસ નિર્ણય આજે આવી શકે છે. આજે સાંજ સુધીમાં જે મેળા સમિતિ છે તે નિર્ણય લઈ શકે છે, કારણ કે હજારો કરોડો રૂપિયાનો ખર્ચ આ પ્લોટ ધારકોએ કર્યો છે, સ્ટોલ ધારકોએ કર્યો છે, પરંતુ જે પ્રકારની સ્થિતિ સર્જાય છે રાજકોટમાં હવે મેળો ચાલી શકે એ પ્રકારની સ્થિતિ નથી, કારણ કે આજે સવારથી જ સતત વરસાદ છે અને પાછલી 48 કલાકમાં 16 ઇંચનો વરસાદ પડી ગયો છે. એવામાં હવે લોકો રિફંડની પણ માંગણી કરી રહ્યા છે. મોહિત અમારા સંવાદદાતા પૂરી વિગત આપી રહ્યા છે. જી મોહિત. જે રીતે રાજકોટનો જે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જે લોકમેળો છે તે પહેલેથી જ વિવાદોમાં હતો. પહેલા યાંત્રિક રાઇટ્સને લઈને આ વિવાદ છે તે ચાલી રહી હતી. જોકે આ વિવાદ છે તે પૂરો થાય તે પહેલા જ જે પ્રકારે મેઘરાજા રાજકોટમાં મન મૂકીને વરસી હશે ને છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે, તેના કારણે લોકમેળો છે તે શરૂ થયો નથી. આ જ વાતને લઈને આજે પ્લોટ ધારકો સાથે ધારાસભ્ય ઉદય કાનગઢ છે તેમના દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. પ્લોટ ધારકોની માંગ છે કે મેળો છે તેની શરૂઆત છે તે થઈ નથી, એટલા માટે મેળો છે તે સદંતર નિષ્ફળ રહ્યો છે વેપારીઓ માટે. ત્યારે તમામ પ્લોટ ધારકોને આ પ્લોટની ખરીદીની જે તેમને રૂપિયા સરકારમાં ભર્યા છે તે રિફંડ આપવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે. આ સમગ્ર મામલાને લઈને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મેળા સમિતિની બેઠક છે તે મળી રહી છે ને આ બેઠકમાં મહત્વનો નિર્ણય સાંજ સુધીમાં આવી શકે છે. સાંજ સુધીમાં જિલ્લા કલેક્ટર છે તે મેળો રદ કરવા સુધીની જે જાહેરાત છે તે કરી શકે છે અને પ્લોટ ધારકોને તેમના રકમ છે તેના રિફંડને લઈને પણ મોટી જાહેરાત થઈ શકે છે. જી ઓકે. મોય જોઈ રહ્યું કે આજે મેળા સમિતિ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે. પ્લોટ ધારકોની રિફંડની પણ માંગણી છે, ધારાસભ્યોએ પણ આ અંગે માંગણી કલેક્ટરને કરી છે.